જામનગરમાં રામેશ્વર નગર નજીક ક્રિષ્ના પાર્કમાં વસવાટ કરતા વકીલ તથા રાજકીય આગેવાન જાગૃતિબેન જોગડીયા પર વિશાલ કિશોરભાઈ લાખાણી ઉર્ફે ડેડુ નામના શખ્સે હુમલો કરતા ખડપડાટ થયો છે વિશાલે જાગૃતિબેનના ઘર પાસે જઈ બાઇકની ચાવી વડે જાગૃતિબેનને માથાના ભાગે ઇજાઓ કરી હોવાનો તેમજ લાકડાનો ધોકો ફટકારી પતાવી દેવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે હુમલામાં લોહી લુહાણ મહિલા વકીલને હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમને માથામાં ટાંકા લેવા પડ્યા હતા પીડિત મહિલા વકીલે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન થયા છે આ સમગ્ર ઘટનાક્રમ વકીલ વિશ્વમાં ચર્ચિત બન્યો છે જામનગરમાં મોરકંડા રોડ પર સનસિટી બે વિસ્તારમાં રહેણાંકમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી દ્વારા મોહમ્મદ હુસેન અહમદભાઈ સમા નામના શખ્સના મકાનમાં રેડ કરવામાં આવી હતી પોલીસે રૂપિયા ચાર લાખ તેર હજારની કિંમતના એકતાલીસ કિલો ત્રણસો ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે ગાંજાના સપ્લાયર તરીકે મહારાષ્ટ્રના એક મહિલાનું નામ બહાર આવ્યું છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જામનગર સહિત રાજ્યભરમાં ગાંજા સહિતના ડ્રગ્સ પકડાઈ રહ્યા છે ત્યારે શહેર અને રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કના મૂળ ખૂબ ઊંડા હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે જામનગરના જામજોધપુરના નરામાણા ગામના મહિલાએ પૃથ્વીરાજસિંહ જાડેજા નામના પોલીસકર્મી પર છેડતી કરવાનો તથા ફડાકા માર્યા હોવાનો આરોપ લગાવતા ખળભળાટ થયો હતો આ પ્રકરણમાં આરોપી પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાયા પછી પણ કાર્યવાહી ન થતા રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા જામનગર કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે જો આરોપી વિરુદ્ધ કડક પગલા નહીં લેવાય તો રાજ્યભરમાં આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે ગાયનો ગાડી ઉભી એ ન્યા તા મેડિકલમાં છે હું વર્તીકાલે સમણા સમાણા નરમાણા વચ્ચે રોડ ઉપર ગાડી ઉભી રાખીને એને એમ કીધું ગાડી ઊભા રાખો તો ઊભા રાખ્યો મેં કીધું શું થયું તો કે તમે ઊભા રાખજો ઊભા રાખ્યા પછી કે આ આપણે બહેન કે ગોટાવું છે ને હાલ મેં પાછળથી એક ગાડી આવતા મારુંથી મેં બોલી તો મારુથી પહેલાં મેં નીકળી ગયા છે તો રોડ ઉપર આવીને પછી મારા ઘરવાળાને ફોન કર્યો આવો તો ગાડી ગોઠવાઈ ગયું છે લાઈટ વાઈ ગયું પછી મારે ઘરવાળું ને તેડી ગયા છે મને પછી ઘરે આવ્યો ઘરે જઈને એને ઘરવા મારા ઘરવાળાને એને ભાઈને બોલાવ્યા એને હું તો એ કે આવી રીતના તમારા ભાઈ એવી રીતના કર્યું છે સરપંચને બોલાવ્યા બધાઓ જ્યારે આવી રીતના ને સમાધાન કરવા માટે ઘરે બોલાવ્યા હતા સમાધાન ઘરે બોલાવ્યું તો આવ્યા ફૂલ પીધેલું હતા ત્યાં રોડે પીધેલા હતા ને ઘરે આવે ને ત્યારે પીધેલા હતા પછી એમ કીધું તો આવી રીતને કે મેં એવું કરું કે મેં એવું કરું મેં એવું કીધું તમારે ઘરમાં તમારી બે બેન ભાઈ બેન હોય એવી રીતના તમે કરો છો મેં કીધું રસ્તામાં ઊભી રાખીને તમે આવી રીતના કરો તો કાંઈ બોલાવીને બે ઝાપડ મારી લીધા ઘરે આવીને શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આજે રઘુવંશી યુવા શક્તિ સંઘના રાજકોટ ટીમ તેમજ જામનગર જિલ્લા સંગઠનની ટીમ કલેક્ટર ઓફિસે આવ્યા છીએ થોડા દિવસ પહેલાં રઘુવંશી સમાજના એક મહિલા પર પોલીસ કર્મચારી પૃથ્વીરાજસિંહ જાડેજાએ છેડતી કરી અને બે લાફા માર્યા હતા આ સમગ્ર ઘટના જામનગર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને તેમજ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી છે કારણ કે જ્યારે પણ આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે સમગ્ર ગુજરાત પોલીસના બેડા પર કલંક લાગતો હોય છે તો સમાજનું કે તમામ પ્રજાનું મોરલ ડાઉન થતું હોય છે